હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો થયો છે. પાસના કાર્યકરો દ્વારા વીસીનો વિરોધ કરવામાં આવ્યો. યુનિવર્સિટીમાં કારોબારીમાં પાસના કાર્યકરોને અટકાવતા મુદ્દો બન્યો ઉગ્ર અને પોલીસ તથા પાસના કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ. પાસના કાર્યકરો યુનિવર્સિટીનો લોખંડનો દરવાજો તોડી નાખ્યો. પોલીસે બાનમાં લઈને યુનિવર્સિટીની અંદર પ્રવેશ કર્યો. થોડા સમય પહેલા પાટીદાર યુવાનને યુનિવર્સિટી દ્વારા કરાયો હતો ફરજ મુક્ત અને પાટણ જિલ્લા પાસ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો કાર્યક્રમ. હોબાળો જોતા વધુ પોલીસ યુનિવર્સિટીમાં બોલાવવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સુનિલ પટેલ. સુનિલ, આખો મામલો વર્ણવો કે આખરે પાસના લોકોનું શું કહેવું છે અને ત્યાં સ્થિતિ કયા પ્રકારે જોવા મળી? સુનિલ, મારો સવાલ એ હતો કે આખી સ્થિતિ આપ વર્ણવો, કયા પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, પાસના કાર્યકરોની ફરિયાદ શું છે? અક્ષય, ચોક્કસ કહી શકાય કે જે સ્થિતિ વર્તી હતી, ખાસ કરીને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક વર્ગ 4ના કર્મચારીને છૂટો કરવામાં આવ્યો હતો. વાયરમેનને જે ફરજ બજાવતો તે કર્મચારીને છૂટો કરવામાં આવ્યો, ખાસ કરીને પાટીદાર હોવાથી પાસ દ્વારા છેલ્લા 2 મહિનાથી તેનો વિરોધ કરવામાં આવ્યો છે કુલપતિનો. ત્યારે આનો સમાધાન ક્યાંક ના ક્યાંક કરવાનો પણ ખાતરી આપી હતી કુલપતિ, પરંતુ 2 મહિના જેટલો સમય થતા કોઈ સમાધાન ન થતા વાયરમેનને ફરજ ઉપર ન લેતા આખરે આજે કેટલાક પાસના કાર્યકરો ચાલુ ઇતી બેઠકમાં ઘૂસી ગયા અને ત્યાં જ કુલપતિ ઉપર સાઈ ફેંકવામાં આવી હતી, તેમજ તે મળવા ન દેતા પાસના કાર્યકરોને યુનિવર્સિટીના જે સત્તાધીશો તેમના પછી ઘર્ષણ પણ સર્જાયું. અને કહી શકાય તો જે કુલપતિનો જે ઓફિસનો મુખ્ય દરવાજો છે, લોખંડની જાળીઓ છે, તેને પણ તોડી અને પાસના કાર્યકરો અંદર ઘૂસ્યા હતા અને બંને વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જો કે હાલમાં જે ઘટના છે તાત્કાલિક યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, પોલીસ પણ યુનિવર્સિટી ખાતે પહોંચી ગઈ છે. સમગ્ર મામલો છે પાસ અને કુલપતિનો, તેને ઠાળી પાડવાના પ્રયાસો ચાલુ છે. લગભગ એ પણ અક્ષર સામે આવી છે કે કુલપતિ દ્વારા જે પાસના કાર્યકરો જે હોબાળો કર્યો છે, જે ઘર્ષણ થયું હતું, સાઈ ફેંકવામાં આવી છે કુલપતિ ઉપર અને જે લોખંડના દરવાજા તોડે છે તેને લઈને કદાચ કુલપતિ કાં તો યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પાસના કાર્યકરો સામે પણ પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકે એવી હાલમાં સ્થિતિ છે. અને હાલમાં પોલીસનો મોટો કાફલો પણ યુનિવર્સિટીમાં ખડકી દેવામાં આવ્યો છે. અક્ષય જી, બિલકુલ.